केक नहीं पर जलेबी। विश्वना सर्वाधिक लोकप्रिय जननायक श्रद्धेय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब ना 71वा जन्मदिवस निमित्ते तारीख 17 सप्टेंबर थी 7 ऑक्टोबर सुधी भारतीय जनता पार्टी द्वारा समग्र देश में सेवा अने समर्पण श्रेणीबद्ध कार्यक्रम थवा जई रह्या छे। सूरत में योजनार कार्यक्रम ने ज्यां सुधी बात करिए तो एक तो आ कार्यक्रम महोत्सव एक एक अलग रीते अलग भाग पड़े तेवा कार्यक्रम नु आयोजन कर्यु छे। गुजरातना सुप्रसिद्ध अने लोकप्रिय कलाकार साईराम भाई दवे द्वारा आ कार्यक्रम ने प्रस्तुति संजीव कुमार ऑडिटोरियम में थशे। साथे 6 वागे शुरू थनार आ कार्यक्रम में कोविड ने संपूर्ण गाइडलाइन नु पालन करता जो प्रेक्षागार छे एना 50% सुधी नी संख्या में त्या दर्शकों हाजर रहेशे। साथे साथे भारतीय जनता पार्टी गुजरात ना प्रदेश अध्यक्ष आदरणीय सी आर पाटिल साहेब ना फेसबुक ऊपर थी समग्र कार्यक्रम लाइव अने एमनी लिंक समग्र गुजरात में मोकली आपवामां आवी छे। फेसबुक लाइव द्वारा गुजरात में अने गुजरात बहार वसना गुजरातीओ जे छे ए पण आ कार्यक्रम माणी शके ते माटेनुं आयोजन सुनिश्चित करवामां आव्युं छे। संजीव कुमार ऑडिटोरियममां जे कार्यक्रम थवानो छे तेनी थीम वडाप्रधानश्रीनुं गाम वडनगर ऊपर आधारित थीम छे। આમ તો ગુજરાતમાં 7:30 વાગે 7100 રામજી મંદિરમાં આરતી થવાની છે અને તે જ સમયે કાર્યક્રમ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં પણ છે તો ત્યાં એક મંદિર ઊભું કરવામાં આવશે રામ દરબાર અને આદરણીય સી આર પાટિલ સાહેબ અને અન્ય મહાનુભાવો જે ઉપસ્થિત હશે તે આ આરતીમાં જોડાશે અને સદૈવ વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને સુખાયુ માટેની પ્રાર્થના કરવામાં આવશે। અહીંયા હૃદય વાત કરી તે રીતે સુરતમાં અભ્યાસ કરતા 71 બાળકો કારણ કે 71મો જન્મદિવસ છે વડાપ્રધાનશ્રીનો એટલે 71 બાળકોને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા દત્તક લઈને એમને સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યાં સુધીની વ્યક્તિગત એક એક વિદ્યાર્થીની જવાબદારી એક એક શ્રેષ્ઠીને સોંપવામાં આવશે અને આ આયોજન થયું છે। કેક નહીં પણ જલેબી। ગુજરાતમાં સામાન્ય રીતે એવી પ્રણાલી કરે છે કે દીકરો જન્મે તો પેંડા અને દીકરી જન્મે તો જલેબી, કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અને બહેનો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સદૈવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમલમાં મૂકી છે અને દીકરીઓ પ્રત્યેનો સવિશેષ એમનો લગાવ્યો છે લાગણી છે તો એમને ધ્યાનમાં રાખી અને અમે તે દિવસે જલેબી રાખવાના છીએ
અને આ 71 કિલો જલેબીનો નાના નાના બોક્સમાં પેક કરી અને જે સ્લમ પોકેટ છે, મધ્યવર્ગના લોકો રહે છે, ગરીબ પરોવર્ગ છેવાડાના લોકો રહે છે તેવા બાળકોને અમે આ જલેબીનું વિતરણ પણ કરવાના છે. સદૈવ વડાપ્રધાનશ્રીના સમગ્ર જીવન લોકો માટે પ્રેરણાદાયક રહ્યું છે. તેઓના જીવનના 7 દાયકાની સફર દરમિયાન તેમણે કરેલા કાર્યો અને પ્રસંગોને ઉજાગર કરતું એક પ્રદર્શન પણ 17 સપ્ટેમ્બરે સાયન્સ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને એ 5 દિવસ સુધી આ પ્રદર્શન રહેશે. શહેરની વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, વિવિધ એસોસિએશન્સ આ બધાને આ પ્રદર્શન જોવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું.